વડોદરાની આંગણવાડીમાં મુસ્લિમ ધર્મના પુસ્તકોનો જથ્થો મળી આવતા વિવાદ થયો છે. આંગણવાડીમાં સફાઈ કરવા ગયેલા કોર્પોરેટરને પુસ્તકોનો જથ્થો ધ્યાને આવ્યો. આંગણવાડીમાંથી 3 થેલા ભરીને પુસ્તકો મળ્યા. ધાર્મિક પુસ્તકો આંગણવાડીમાં કેમ રખાયા તે એક સવાલ ભાજપના કોર્પોરેટરે વીએચપી બજરંગ દળને જાણ કરી હતી. બજરંગ દળના સંયોજક કેતન ત્રિવેદીએ વાડી પોલીસમાં જાણ કરી. વાડી પોલીસ દ્વારા હાલ તો તપાસ શરૂ કરવામાં આવી છે. વડોદરાથી સંવાદદાતા માનુ ચાવડા જોડાઈ ગયા છે. માનુ, વડોદરાની આંગણવાડીમાં મુસ્લિમ ધર્મના પુસ્તકોનો જથ્થો મળી આવ્યો છે, આ સમગ્ર મામલો શું છે? ભાવિકા, વડોદરાના તમા વિસ્તાર સોમાતળા વિસ્તારમાં આવેલી આ આંગણવાડી છે અને ત્યાં ભાજપના કોર્પોરેટર છે આંગણવાડી સફાઈ કરવાના હેતુથી ત્યાં ગયા ત્યારે ધ્યાનમાં આવ્યું કે મુસ્લિમ ધર્મના પુસ્તકો 3 થેલા ભરી અને ત્યાં આંગણવાડીમાં જોવા મળ્યા અને એટલે ચોંકી ઉઠ્યા હતા, કારણ કે ધાર્મિક પુસ્તકો આંગણવાડીમાં કેવી રીતે હોય શકે એ મોટો સવાલ ઉભો થયો. ત્યારબાદ કોર્પોરેટરે વીએસપી અને બજરંગ દળના કાર્યકર્તાઓને જાણ કરી અને ત્યાં પહોંચી અને 3 થેલા ભરી અને મુસ્લિમ ધર્મના પુસ્તકો છે ત્યાં જોવા મળ્યા. એ પુસ્તકોને લઈ અને પોલીસે ફરિયાદ કરવામાં આવી છે અને પોલીસે વિધિસરની તપાસ હાથ ધરી છે, કારણ કે શંકા એવી છે કે ધાર્મિક પુસ્તકનો ત્યાં ઉપયોગ કરી અને બાળકોને ભ્રમિત કરવા માટેનો પ્રયત્ન થઈ રહ્યો એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. અત્યારે હાલ તો સમગ્ર મામલે વાડી પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. ભાવિકા, બિલકુલ માનું, ધન્યવાદ જાણકારી બદલ.